હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને એકદમ અલગ રીતે બટાકાની ચિપ્સનું કોરું શાક. અને આ શાકને આપણે ભાખરી, રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ. અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું બટાકાની ચિપ્સનું કોરું શાક. તો તેના માટે સૌપ્રથમ આપણે એક મસાલો બનાવી લઈએ. તો સૌપ્રથમ કડાઈમાં મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા લીધા છે અને 2 ચમચી જેટલું જીરું જે છે તે ઉમેરી દીધું છે. અને ત્યારબાદ હવે અહીં 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દીધી છે અને તેમાં 2 મુઠ્ઠી જેટલા શિંગદાણા ઉમેરી દઈશ. અને ત્યારબાદ હવે અહીં આ બધા મસાલાને આપણે થોડી વાર માટે મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેશું. અને ત્યારબાદ હવે અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલા આખા મરી છે તે પણ અહીં ઉમેરી દીધા છે. અને આ બધી વસ્તુને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે અહીં તેને શેકી લેશું. તો અહીં વધારે પડતા નથી શેકવાના. આ રીતે શિંગદાણામાંથી તેના ઉપરના ફોતરા છૂટા પડે તેટલા શિંગદાણા શેકાઈ જાય તે રીતે બધા મસાલાઓ જે છે તે શેકી લેશું. અને આ રીતે મસાલાઓ શેકાઈ જાય ત્યારબાદ હવે તેને આ રીતે એક થાળીમાં કાઢીને આપણે સાઈડ પર ઠંડા થવા માટે મૂકી દેશું. અને ત્યારબાદ હવે અહીં તેમાં હું 1 ટેબલસ્પૂન જેટલા તલ જે છે તે કડાઈ જે ગરમ છે તેમાં જ ઉમેરી દઈશ. અને તલને આપણે થોડી વાર માટે આ રીતે થવા દેશું. અને જ્યાં સુધી મસાલાઓ આ રીતે ઠંડા પડે છે ત્યાં સુધીમાં અહીં મેં બટેકા લઈ લીધા છે. અને બટેકાની છાલ ઉતારીને તેને આપણે આ રીતે મોટી એટલે કે મીડિયમ સાઇઝની ચિપ્સમાં આપણે તેને કટ કરી લેશું. તો બટેકાની ચિપ્સ અહીં થોડી મીડિયમ રાખવી, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. તો આ રીતે બધા જ બટેકા જે છે તે હું આ રીતે કટ કરી લઈશ. તો આ રીતે બધા જ બટેકા કટ કરી લીધા મેં. ત્યારબાદ હવે બટેકાને અહીં ચિપ્સને આપણે સૌપ્રથમ બાફી લેશું. તો તેના માટે સૌપ્રથમ મેં નીચે તપેલીમાં થોડું પાણી લીધું છે, તેની ઉપર આ રીતે એક ચાણી મૂકી છે અને ચાણીની ઉપર બટેકા જે કટ કરેલા છે ચિપ્સ તે મૂકી દીધા છે અને તેની ઉપર આ રીતે ઢાંકી દીધું છે. અને તેને આપણે આ રીતે 5 થી 7 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર થવા દેશું એટલે બટેકાની ચિપ્સ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે. તો જ્યાં સુધી બટેકાની ચિપ્સ આ રીતે બાફવા મૂકી છે ત્યાં સુધીમાં આ મસાલો જે આપણે શેક્યો છે તે પણ એકદમ સરસ રીતે ઠંડા પડી ગયા છે મસાલા. તો તેને આ રીતે મિક્સર જારમાં મેં લઈ લીધા છે અને તેમાં આપણે અહીં 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું જે છે તે ઉમેરી દેશું. અને તેમાં અહીં 1/2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અથવા તો ગરમ મસાલો ઉમેરીને તેને અહીં આ રીતે પીસી લઈશું. તો મસાલો જે છે તે પીસાઈ ગયો છે અને આ મસાલો તમે કોઈ પણ શાકમાં નાખશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને અહીં બટેકા જે છે તે હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે 7 મિનિટમાં જ એકદમ સરસ રીતે ચિપ્સ જે છે તે બફાઈ ગઈ છે. તો હવે શાકનો વઘાર કરવા માટે અહીં 1 કડાઈમાં મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અને તેલને અહીં સૌપ્રથમ આ રીતે હું કડાઈમાં ફેલાવી લઈશ એટલે કે આપણે બટેકાનું શાક જે વઘારીએ તે નીચેની સાઈડ આ રીતે ચીપકશે નહીં. તો ત્યારબાદ હવે તેલ જે છે તે આ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં હું 1 નાની ચમચી જેટલું જીરું જે છે તે ઉમેરી દઈશ. અને તેમાં અહીં 1 આ રીતે મીડિયમ તીખું એવું મરચું કટ કરેલું ઉમેરી દઈશ, થોડી એવી હિંગ અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે. અને આ બધી વસ્તુ થોડી વાર માટે આ રીતે તેલમાં સતળાઈ જાય ત્યારબાદ હવે જે બટેકા બાફીને બટેકાની ચિપ્સ રાખી છે તે બટેકાની ચિપ્સ અહીં આપણે ઉમેરી દઈશું. અને બટેકાની ચિપ્સ ઉમેર્યા બાદ તેને સૌપ્રથમ આ રીતે આ બધા મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં હું 1/2 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશ. અને આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે તે અહીં સૌપ્રથમ હું 2 ચમચી જેટલો ઉમેરી દઈશ. તો આ મસાલો તમે આ રીતે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને જ્યારે પણ આ રીતે બટેકાની ચિપ્સનું કોરું મરું શાક કરવું હોય ત્યારે તેનો યુઝ આપણે કરી શકીએ છીએ. તો અહીં મસાલો જે છે તે હું 2 ચમચી જેટલો જ અહીં નાખી રહી છું. અને આ શાક જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવીએ છીએ તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે.
તો આ રીતે મસાલો આપણે જે એડ કર્યો છે તે એકદમ સરસ રીતે બધી બટેકાની ચિપ્સને આ રીતે કોટિંગ થઈ ગયો છે. અને ત્યારબાદ હવે અહીં હું લાસ્ટમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે અને અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દીધો છે. જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો લીંબુનો રસ પણ તમે અહીં ઉમેરી શકો છો. અને ત્યારબાદ હવે આ બધી વસ્તુને અને બધા મસાલાઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને અહીં લાસ્ટમાં આપણે જે તલ શેક્યા છે તે તલ પણ અહીં આપણે ઉમેરી દઈશું. અને લાસ્ટમાં હવે હું અહીં લીલા ધાણા જે છે તે ઉમેરી દઈશ. અને ત્યારબાદ હવે તેને આપણે સર્વ કરી દઈશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું બટેકાની ચિપ્સનું કોરું શાક. અને આ રીતે બટેકાની ચિપ્સનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ શાકની સાથે આપણે રોટલી, ભાખરી, પરોઠા કે પછી પૂરી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.